તે સ્કૂલની અંદર બહુ સરસ મજાનું વિદ્યાર્થીઓ બેઠા હતા, શિક્ષક બહુ ડાયો, શ્રેષ્ઠ શિક્ષક. એ કામ શું કરે છે એ આપણે જોવાનું. એમાં એક છોકરા પોતાનું પેલું દફતર ખોલ્યું, પેલા તો હેઠે જ બેહતા બધા, દફતર ખોલ્યું અને એની દફતરની અંદર સરસ મજાની પેન હતી, હારામારી. એ એને જોઈ અને પછી દફતર બંધ કરી દીધું. બાજુમાં જે વિદ્યાર્થી હતો એને લાગ જોઈ અને ચોરી લીધું ને ખીચા મૂકી દીધું પોતાના. એટલે આ છોકરાએ ફરિયાદ કરી કે સાહેબ મારી પેન આ ચોરી ગયો છે અને એને ખીચા મૂકી દીધી. એટલે સાહેબ એટલો ડાયા, એટલો હોશિયાર. એટલે એને કીધું બધા જ છોકરા ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ, બધા જ છોકરા આંખ બંધ કરી દો. ટોટલી છોકરા આંખ બંધ કરી દીધી, બધાના ખીસા ફોળતા 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 તમામના ખીસા ફોળી લીધા. એટલે જેનામાં ખીચામાં જે પેન હતી એ લઈ અને જે એની હતી એના મૂકી દીધી. અને પછી સાહેબ પોતાની ખુરશી બે ગયા, પછી કીધું આંખો ખોલી નાખો. બધા આંખ ખોલી નાખી બે ગયા. જેની હતી એને પેન મળી ગઈ, ઓલાને કંઈ કીધું નહીં. એ સ્કૂલની અંદર 50 વિદ્યાર્થી હતા ક્લાસમાં, એક પણ ને ખબર ન પડી કોણે ચોરી હતી. સાહેબે કીધું પણ નહીં, ઓલાને ધમકાવ્યો પણ નહીં, ખીજાણા પણ નહીં, તું ચોર છો, નાલાયક છો, નીચ છો એવું પણ કીધું નહીં. અને જેને ચોરી હતી એને ખબર પડી ગઈ અને જેની હતી એને મળી ગઈ, એટલે એને આપણે આપણી પેન આવી ગઈ. પણ ક્લાસમાં કોઈને ખબર પડી નહીં કોણ ચોરી ગયું. આનો પ્રભાવ ઓલા છોકરાના હૃદયમાં એટલી હદે ઊંડો પડ્યો, એટલી હદે કે આહા, આટલા બધાની વચ્ચે સાહેબે મને કાંઈ કીધું નહીં. એને વર્ષો વ્યતીત થઈ ગયા, વર્ષો. સાહેબ 60 વર્ષના થઈ ગયા. અને એક દાડો કંઈક બજારમાં નીકળ્યા છે ત્યારે ઓલો છોકરો બહુ મોટો માણા બની ગયેલો, પૈસાવાળો. એ સાહેબને આમ આવતા જોયા ને ધોળી દાઢી વાઢી, એટલે સીધા બજારમાં જઈને સાહેબના પગની અંદર માથું મૂકી દીધું. સાહેબ મને ઓળખ્યો હતો કે સાહેબ કે બેટા હું નહીં ઓળખતો તને, કે સાહેબ તમે મને ભણાવતા હતા કે હા. તો કે સાહેબ તે દિવસે મારા ખીચામાંથી પેન નીકળી, મેં ચોરી કરી હતી, તોય તમે કોઈને કીધું નહીં. એ કે છે હું. ત્યારે સાહેબે બહુ સરસ જવાબ આપ્યો, બેટા મને ખબર નથી કોના ખીચામાંથી નીકળી. તો કે કેમ? તો કે મેં જ્યારે ખીચા તપાસવાનું ચાલુ કર્યું ત્યારે મેં પણ આંખ બંધ કરી દીધી હતી. આ કોઈના જીવનનું શ્રેષ્ઠ ચરિત્ર નિર્માણ કરવાનો મોટામાં મોટો દાખલો છે. વડતાલની ધર્મશાળામાં નાના નાના સાધુને ભૂખ લાગી રાતે 12 વાગ્યા પછી. એ વખતે કઈ અલગ અલગ રૂમો નહોતી, ભંડારમાં જઈને સાધુને એમ થયું લાવું કે રોટલો બોટલો હોય તો ખાઈ. હવે નાનાને ગમે ત્યારે ભૂખ લાગે, એટલે એ ઓલો કોઠલો ખોલી અને રોટલો ખાવા જ્યાં બેઠા ત્યાં મુક્તાન સ્વામી બરોબર બાથરૂમ જવા નીકળ્યા. અને ત્યાંથી નીકળ્યા એટલે ઓલા સાધુને એમ થયું કે ગુરુ આવ્યા, એટલે ગભરી ગયા. પણ મુક્તાન સ્વામી તરત પામી ગયા કે સંતોને બિચારાને ભૂખ લાગી છે, 12 વાગ્યા પછી સાધુને ખવાય નહીં એવું નિયમ હોય, રાતના 2 વાગ્યા છે. એટલે મુક્તાન સ્વામી પણ ભંડારમાં જતા હતા બાથરૂમ જવાને, સીધા ભંડારમાં ગયા. સંતો સંતો હારી બહુ ભૂખ લાગી, કાંઈ છે ખાવાનું હોય તો આપો ને. એટલે ઓલા સાધુ કે મા ગુરુ ગુરુ હાલો આવો. હવે સ્વામીને હકીકતમાં ખાવું નહોતું, એને 2 બટકા ખાધા. પણ સ્વામીને એમ થયું હું નહીં ખાઉં તો આ સાધુ આખી રાત હુશે પણ નહીં અને કાયમ બીતા રહે. કે સ્વામીને ખબર પડી ગઈ ખીજાયો હતો, સ્વામીને ખબર ખીજાયો હતો. એટલે સ્વામીને નહોતું ખાવું તો 2 બટકા ખાધા અને ઓલા સાધુને ખવડાવ્યું અને નિર્ભય બનાવ્યા. આવા શ્રેષ્ઠ ચરિત્રવાન પુરુષો બીજાના જીવનના સુખ માટે કંઈક કરે અને એનું જ્યારે લોકોને ખબર પડે ને ત્યારે એનું ગૌરવ બધાયને થાય. એમાં આપણે જો મોટા હોઈએ તો આપણે આપણા પરિવાર માટે કંઈક કરવું,
આપણે સ્ટાફની અંદર કંઈક મોટા હોય તો આપણે આપણી હેઠળ જે રહેતા હોય એના માટે કંઈક કરવું. તમે જ્યારે શ્રેષ્ઠ કામ કોઈ પણ કરશો ત્યારે એનું ગૌરવ આખો સમાજ લે.